શાળા શરૂ કરવામાં આવી ત્યારે રાપર તાલુકામાં 300 જેટલા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિથી શાળામાં પ્રવેશ કર્યો હતો। कोरोना वायरस ने लीधे छेल्ला 11 मासथी प्राथमिक शिक्षण बंद करी देवामां आव्युं हतुं, जेमां धोरण 1 थी कॉलेज सुधीना तमाम प्रकारना अभ्यास करता विद्यार्थीओने घेर रही अभ्यास ऑनलाइन करवानो थतो हतो, जेना लीधे विद्यार्थीओ बाळकोना अभ्यास पर असर पड़ी शके तेम हती, जेमां आजे सरकारी गाइडलाइन मुजब आजथी वालीओनी संमतिथी धोरण 6-8 वर्गमां अभ्यास करता विद्यार्थीओने वालीनी संमतिथी आजथी शिक्षण मेळववा माटे शाळामां मोकलवामां आव्या हता। જેમાં વાગડ વિસ્તારના રાપર તાલુકાની 300 જેટલી પ્રાથમિક શાળામાં ધોરણ 6-8 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીની સંમતિથી પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો। આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીવણજીભાઈ જારિયાએ જણાવ્યું હતું કે સરકારના નિયમ અનુસાર દરેક શાળામાં ધોરણ 6-8 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના અંગેની સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે અને સેનેટાઇઝેશન તેમજ માસ્ક પહેરીને આવવાનું અને ઘરથી નાસ્તો પાણી લઈ આવવા માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આજે રાપર તાલુકામાં લગભગ દરેક શાળામાં અંદાજિત 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા। સવારે 10:30-5 સમય રાખવામાં આવ્યો છે અને આજથી શરૂ કરવામાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આજથી શરૂ થઈ ગઈ છે, તે માટે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જણભાઈ ડાંગર અને મહામંત્રી ગણપતભાઈ ડાભાણીએ જણાવ્યું હતું કે આજથી ધોરણ 6-8 વર્ગ માટે શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। તે મુજબ આજથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી છે અને આગામી સમયમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સરકારશ્રીના નિયમ મુજબ અને દરેક નિયમોના અનુસંધાનમાં ધોરણ 6-8 બાળકોને જે નિયમ હોય એ પ્રમાણે એમને શાળાની અંદર બોલાવવામાં આવે છે, વાલીની સંમતિ લઈ અને ત્યારબાદ જ બાળકોને શાળામાં બોલાવવામાં આવેલા છે। દરેક બાળકને માસ્ક ફરજિયાત, પાણીની બોટલ અને નાસ્તા સાથે બોલાવવામાં આવે છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન પણ કરવામાં આવેલું છે।